जी टीवी डीआईडी लिटल मास्टर्स ना वैभव घुगे अमदावाद मा गिव इंडिया ना सहकार थी गरीब बाळकों ना डांस ना स्वप्न ने पूर्ण करशे। छेल्ला त्रण दायका थी जी टीवी तेना एक वैश्विक प्लेटफॉर्म ने लईने आवी छे ज्यां देश नी युवा प्रतिभा तेमनी गायकी डांसिंग अभिनय नी प्रतिभा ने दर्शावी शके। डांस इंडिया डांस नी क्रांति नी शुरुआत देश मां 2009 थी थई हती, त्यारथी ज तेने केटलाक अद्भुत डांसर्स अने पहेला क्यारेय नहीं जोवा मळेली डांस स्टाइल्स आपी छे। छेल्ला त्रण दायका थी आ प्लेटफॉर्मे भारतना दिलमां डांस माटेना जुस्सा अने प्रेमने जकड़ी राख्यो छे। दर्शकोने आ वर्षनी केटलीक अद्भुत प्रतिभानी झलकने प्रोमोमां आप्या बाद झी टीवी हवे तेनी प्रसिद्ध डीआईडी लिटल मास्टर्सनी प्रसिद्ध फ्रेन्चाइजी डांस इंडिया डांस लिटल मास्टर्स सीजन 5 लईने आववा तैयार छे, जे 12 मार्चना रोज प्रीमियर थशे अने दर शनिवार अने रविवार रात्रे 9 वागे प्रसारित थशे। તેમાં મનોરંજન ક્વેશ્ચન્સ વધારી રહ્યા છે રીમો, સોનાલી અને મૌનીની ત્રિપુટી, જેઓ હવે ટોચના 15 લિટલ માસ્ટર્સને એક્ટિવલી જોશે। ત્યારબાદ તેમને 3 ટીમમાં ફેરવશે, જેને જાણીતા કોરિયોગ્રાફર પોલ માર્શલ, વૈભવ ઘુગે અને વર્તિક અઝા દ્વારા લીડ કરવામાં આવશે। આ સ્પીકર્સ તરીકે જાણીતા ત્રણેય કલાકારો સ્પર્ધકોને મેન્ટોર તરીકે મદદ કરશે તથા શોમાં તેમના પ્રવાસને આગળ વધારવામાં મદદ કરશે। સમગ્ર દેશના ડાન્સ માટેના જુસ્સાની ઉજવણી કરતા અને દરેક બાળકોના ડાન્સ પ્રત્યેના જુસ્સાને બહાર લાવવા માટે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સે દેશની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય પ્લેટફોર્મ એવી ગિવ ઇન્ડિયાની સાથે સહયોગ કર્યો છે, જેમાં વૈભવ ઘુગેએ અમદાવાદમાં વિપલા ફાઉન્ડેશનના 35 વંચિત બાળકો જેમનામાં ડાન્સનો જુસ્સો છે પરંતુ તેમને સાચી દિશા કે જગ્યા નથી મળી જ્યાં તેમના ડાન્સ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરી શકે, તેમના માટે ડાન્સ વર્કશોપ યોજ્યો હતો, તેને વ્યક્તિગત રીતે સેશન રાખ્યા હતા અને દરેક બાળક ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું, જેથી તેમને બોડી મૂવમેન્ટ, પહેલાં તેમના હાવભાવ શીખ્યા હતા, દરેક બાળકે ડાન્સ પ્રત્યે કંઈક નવું શીખ્યું હતું, તેમને એક્સપ્રેશનની તાકાત સમજાઈ હતી અને ડાન્સિંગની મજાનો આનંદ લીધો હતો। આ સહયોગ વિશે ચર્ચા કરતા સુમિત ટાયલ, સીઈઓ ગિવ ઇન્ડિયા, કહે છે કે ગિવ ઇન્ડિયાએ પ્રસિદ્ધ ડાન્સ શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સની સાથે સહયોગ કરતા અમે અત્યંત ખુશ છીએ। રોગચાળાને લીધે બાળકો 2 વર્ષથી આ ઇવેન્ટથી દૂર રહ્યા છે, પરંતુ હવે પ્રતિબંધોમાં રાહત મળી છે ત્યારે અમે આશા રાખીએ છીએ કે અમારા સહયોગી એનજીઓના મોટી સંખ્યામાં બાળકો તેમાં હિસ્સો લઈ રહ્યા છે અને ભારતના શ્રેષ્ઠ કોરિયોગ્રાફર્સ પાસેથી કેટલાક શ્રેષ્ઠ ડાન્સ શીખી રહ્યા છે અને તેમને માણી રહ્યા છે। તેમની મુલાકાત વિશે વાત કરતા વૈભવ જણાવે છે કે હું આ બાળકો સાથે વર્કશોપ કરીને મને જે અનુભવ મળ્યો છે તેનાથી ખૂબ ખુશ છું અને હું તેમના સાચા કૌશલ્યને અને ડાન્સ પ્રત્યેની સમર્પિતતા જોઈને જરા પણ આશ્ચર્યચકિત નથી થયો। મને વિશ્વાસ છે કે જો તેમને સારી તક આપવામાં આવે તો આ બાળકો ડાન્સની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે। મારું નામ છે ઓર આપને મુજે ડીઆઈડી પર હી એઝ કન્ટેસ્ટન્ટ દેખા થા એન્ડ ઉસકે બાદ મેરી જર્ની એઝ અ કોરિયોગ્રાફર ગ્રોથ થી ગઈ આગે વધતા ગયા મેં ઓર इसी शो में जो डी आई मास्टर्स शो अभी आया है इसी शो के पहले के सीजन में मैं बैक कोरियोग्राफर करता था, काम करता था, बैक स्टेज कोरियोग्राफर था, तो कोई ना कोई स्किपर होता था उनकी टीम में, मैं ऐसे कोरियोग्राफर काम करता था। इसी मेहनत ने उसी लगन ने आज किस्मत ने आज यही शो में जहाँ मैं बैक स्टेज था वहाँ पर एज स्किपर का टीम बना गया, तो बहुत मज़ा आने वाला है। मेरी टीम होगी, मेरे बच्चों की टीम होगी, जिनके सपनों को जबकि डांस को मैं पूरा करूँगा, तो इस सफ़र को बहुत ही यादगार बनाऊँगा। जिसमें नयापन बहुत है, हर शो में आपको पता ही है कि डांस होता है तो ये होगा वो होगा, लेकिन उसी के साथ इन सब ने अपना एक नयापन लाया है जो आपको हर डांस में दिखाई देगा, हर एपिसोड में दिखाई देगा और बहुत मजा आने वाला है। हमारे जो जजेस भी हैं सर है, मोनी है, सोनाली मैम है, इन तीनों का नज़रिया बहुत ही नेक और बहुत ही सही है अपने अपने नज़रों से। उनके तीनों बहुत अच्छा बोलते हैं, कोई भी गलत नहीं होता, अगर कुछ भूलना भी है वो इतना प्यार से समझाते हैं कि बच्चा रोता भी नहीं, मतलब इतना अच्छे से समझाते हैं। क्योंकि बच्चों का क्या होता है कि हर किसी को चाहते हैं कि वो आगे ही जाए, आज मेरा सिलेक्शन हो ही जाए, लेकिन क्या होता है कोई ना कोई अच्छा होता है, कोई कोई थोड़ा सा अच्छा हो जाता है, तो
अच्छे से उन्हें प्यार देके कमेंट करते हैं, बहुत अच्छे से समझाते हैं। इस शो में ओवरऑल बहुत मजा आने वाला है, ये सिर्फ डांस ही डांस है। अपना देश ने गर्व अपावी शके से। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે હું માનું છું કે ડાન્સ વર્કશોપ યોજવાએ મને એક અલગ પ્રકારનો સંતોષ આપે છે। એ બાળકોને ડાન્સ કરતી વખતે હસતા અને મજા કરતા જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે। હું DID અને ગીવ ઇન્ડિયાનો આભારી છું કે તેમણે મને આ મોટી તક આપી છે।